हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण, जय हिंद। आपणे लास्ट लेक्चरની અંદર છે એ ઘણા બધા છે ઓબ્જેક્ટિવ પેપર્સને જોઈ રહ્યા હતા। હવે આપણે છે બેટા ફરીથી જોઈ રહ્યા છીએ આપણા જે નોર્મલ ગ્રામરના પેપર્સ હતા, જેનો આપણે ઉપર સોલ્યુશન કરતા હતા એ પેપરોની અંદર। તો આપણે જે છે એ લાસ્ટમાં ક્યાં હતા એ જોઈ અને આગળ વધશું। ચાલો 23મું પેપર તો થઈ ગયેલું છે બેટા, અને કદાચ તમે ઓબ્જેક્ટિવના પેપર સોલ્યુશન કરતા હતા એટલે ત્યાંથી તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે ઓબ્જેક્ટિવના પેપર છે બરાબર, એ પેપરોની અંદર તમને ઘણું બધું જે છે એ ઇઝીલી તમે સોલ્યુશન કરી શકો જો તમને રૂલ્સ આવડતા હોય તો બરાબર। કારણ કે રૂલ્સ નહીં આવડતા હોય ને તો બધું અઘરું છે, તો મને બધું સહેલું લાગશે, તમને બધું અઘરું લાગશે બરાબર। ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો 21મું પેપર પહોંચ્યા હતા, 25મા પેપરથી આપણે શરૂ કર્યું હતું। 49 નંબરથી ફરીથી આપણે શરૂ કરીએ ડુએસ ડાયરેક્ટેડથી। તો એમાં સૌથી પહેલાં આપણે સવાલ લખીએ, ડુ યુ નો હાઉ સાયન્ટિસ્ટ ઇન્વેન્ટ new things they perform many experiments and they give most of their time in research work. Such newly invented things make our life comfortable. અને વિદ્યાર્થી મિત્રો એમાં આપણે શું કરવાનું છે એ હવે આપણે જોઈએ સ્ટાર્ટ લાઈક ધીસ માં। એમાં લખ્યું છે ડુ યુ નો હાઉ ન્યુ થિંગ્સ are invented by scientists. ચલો હવે જોઈએ આપણે આમાં કરવાનું શું છે। આપણે તો પહેલા એ લખેલું હતું ડુ યુ નો હાઉ સાયન્ટિસ્ટ ઇન્વેન્ટ ન્યુ થિંગ્સ બરાબર, તો નીચે વાંચો ડુ યુ નો હાઉ ન્યુ થિંગ્સ, જ્યાં સાયન્ટિસ્ટ હતું ત્યાં શું આવી ગયું ન્યુ થિંગ્સ આવી ગયું। એનો મતલબ બધા ખબર પડી ગઈ હશે કે કર્મ આગળ આવ્યું એટલે પેસિવ વોઇસ કર્યો છે બરાબર, એટલે એક્ટિવ પેસિવ કરવાનું છે। તો પહેલું તે લોકોએ આપણે બનાવી દીધું, બીજું દે પરફોર્મ મેની એક્સપેરિમેન્ટ એન્ડ દે ગિવ મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇન રિસર્ચ વર્ક। તો પહેલા તો છે ને દે પરફોર્મ મેની એક્સપેરિમેન્ટ બરાબર, એન્ડ પહેલાનું આપણે લઈએ તો પહેલા તો આપણે મેની એક્સપેરિમેન્ટને લઈ લઈએ આગળ। મેની એક્સપેરિમેન્ટ્સ વર્તમાન કાળ છે એટલે ટુ બી કયું લેશું આર, જે પરફોર્મ છે એ પરફોર્મનું વી થ્રી આપણે શું કરશું પરફોર્મડ બાય ધેમ બરાબર। હવે વચ્ચે એન્ડ છે, એન્ડને વચ્ચે મૂકીએ ધે ગીવ મોસ્ટ ઓફ ધેર ટાઈમ, તો અહીંયા ધ્યાન આપજો મોસ્ટ ઓફ ધેર ટાઈમ બરાબર, આ આખે આખું કર્મ થશે મોસ્ટ ઓફ ધેર ટાઈમ। ફરીથી વર્તમાન છે ટુ બી લેશું ઇઝ, ગીવ આપ્યું છે ગીવનું કરી દેશું ગીવન બાય ધેમ, પછી શેમાં તો કે ઇન રિસર્ચ વર્ક અન્વેષણ બરાબર। આ થઈ ગયું તમારું સેકન્ડ સેન્ટેન્સ, આગળના સેન્ટેન્સ બનાવવા માટે હું ઉપરના વાક્યો જે છે એને કાઢી નાખીશ।
હવે જોઈએ લાસ્ટ સચ ન્યુલી ઇન્વેન્ટેડ થિંગ્સ મેક અવર લાઈફ કમ્ફર્ટેબલ બરાબર તો એની અંદર કર્મ જે છે વિદ્યાર્થી મિત્રો કેવું થશે અવર લાઈફ તો પહેલા આપણે લઈ લઈએ અવર લાઈફ ફરીથી અહીંયા જે છે ને સચ ન્યુલી ઇન્વેન્ટેડ થિંગ્સ એ કરતા છે હો ઘણા ઇન્વેન્ટરને ક્રિયાપદ સમજી લેશે ક્રિયાપદ અહીંયા છે મેક ક્રિયાપદ છે સચ ન્યુલી ઇન્વેન્ટેડ થિંગ્સ એ આખો કરતા છે કે આવી નવી શોધાયેલી વસ્તુ તો ઘણા પાછા ત્યાં થાપ ખાઈ જશે બરાબર તો ઓવર લાઈફ આવી ગયું હવે આપણે ટુ બી કહ્યું મૂકશું ઇઝ કારણ કે મેક વી વન જ છે આ મેક જે છે એનું વી થ્રી આપણે શું કરી દઈશું અહીંયા મેડ કરશું પછી આવી જશે બાય સોરી એક અધર વર્ડ છે ભેગો લખી દઈએ કમ્ફર્ટેબલ પછી મૂકી દઈએ બાય સચ ન્યુલી ઇન્વેન્ટેડ થિંગ્સ બરાબર છે તો આ થઈ ગયું તમારું પેસિવ વોઇસ આ કમ્ફર્ટેબલ શબ્દ જે મેં અહીંયા લખ્યો છે એ તમે લાસ્ટમાં લખી શકો એ તમને યાદ જ હશે બરાબર છે ચલો હવે આપણે નેક્સ્ટ વસ્તુ ઉપર જઈએ બેટા આ તમારો એક્ટિવ પેસિવ હતું સ્ટાર્ટ લાઈક ધીસ લખવાનું તો રહી ગયું મનીષ ઇઝ આપણે શરૂઆત જે છે બેટા ક્યાંથી કરવાની છે મનીષ ઇઝ તો આઈ એમ અ પીપલ ઓફ સ્ટાન્ડર્ડ 12 બરાબર છે નીચે એમ લખ્યું મનીષ ઇઝ તો આઈ નું શું કર્યું એને મનીષ કર્યું છે તો બીજા કયા કયા ફેરફાર બરાબર જોજો ઇઝ આવી ગયું સ્ટાન્ડર્ડ 12 એમાં પહેલા વાક્યમાં કંઈ કરવું પડશે નહીં બીજા વાક્ય આઈ જે લખેલું છે બરાબર એની જગ્યાએ તમારે શું કરવું પડશે હી ગો જે લખેલું છે એ ગોનું તમારે શું કરવું પડશે ગોઝ શું કામ હી શીટ કરતા આવે તો ક્રિયાપદમાં એસસીએસ લગાડવું પડે બરાબર પછી ટુ માય લખેલું છે એ માયનું શું કરવું પડશે તમારે હિઝ પછી ફરી પાછું ત્રીજા વાક્યમાં માય લખેલું છે એનું પહેલાં તો શું કરવું પડે હિઝ પછી અહીંયા જે ક્લાસમેટ્સ તો બહુ છે ને હેલ્પ એમને મળશે મી જે લખેલું છે એ મીનું શું કરવું પડશે હિમ માય જે લખેલું છે એનું કરવું પડશે હિઝ બરાબર છે આટલા ફેરફાર થશે પણ વારંવાર હું જ્યારે સોલ્વ કરાવું ત્યારે કહું છું આ હું સોલ્યુશન કરાવું છું એટલે આમ લખું છું તમારે સંપૂર્ણ પેરેગ્રાફ લખવાનો છે અને જ્યાં તમે સુધારા કરો ત્યાં અંડરલાઇન કરવાની અને ચેક કરવા વાળાને ફટાફટ ચેકિંગ થાય અને તમારા માર્ક્સ વધારે સારા આવે બરાબર છે પણ આવી રીતે તમારે લખવાનું નથી ઓકે આ તો હું સોલ્વ કરાવું છું એટલે આમ લખું છું નેક્સ્ટ લઈએ આગળ SSCE
સિમ્યુલેશન મનીષ વોટ ડુ યુ ઇન્ટેન્ડ ટુ ડુ નાઉ Wait a minute, guys. ચાલો આપણે જ્યાં જતી આગળ વધીએ. I want to get admission in common stream. So why I like common small and science. ઇનડાયરેક્ટ સ્પીચ માટેના બધા પેરેગ્રાફ છે, બરાબર ધ્યાન આપજો. પહેલું છે, સુરેશ, આઈ હેવ ગોટ ડિસ્ટિંક્શન માર્ક્સ ઇન SSCE. તો આમાં સુરેશ નથી બોલતો, બોલે છે કોણ આપણે બીજા વાક્ય એમ જોવું પડશે, બરાબર છે. આમાં બરાબર જોજો, એ લખ્યું છે કોંગ્રેચ્યુલેશન મનીષ, તો એનો મતલબ પહેલું વાક્ય કોણ બોલતું હોય, મનીષ બોલતું હોય, બરાબર. તો મનીષ એને વાળાને કીધું છે, બરાબર, કે મને છે ને SSC માં ડિસ્ટિંક્શન માર્ક્સ આવ્યા. તો આ ટોલ્ડ એ કહી શકાય, ઇન્ફોર્મ એ કહી શકાય, કે મનીષ ઇન્ફોર્મ સુરેશ. સંયોજક તરીકે તમે શું લખી શકો છો, ધેટ, પછી આઈ નો ફેરફાર આપણે કરવાનો કોની પ્રમાણે, તો કે મનીષ પ્રમાણે. હી, પછી હેવ છે એનું કરી દેવાનું છે હેડ, ગોટ ડિસ્ટિંક્શન માર્ક્સ in SSCE. બરાબર, તો કોંગ્રેચ્યુલેશન આ કોણ બોલ્યું હોય, સુરેશ. તો પહેલા તો સુરેશ કોંગ્રેચ્યુલેટેડ, બરાબર. પછી હું લખું છું મનીષ, અને વોટ ડુ યુ ઇન્ટેન્ડ ટુ ડુ નાઉ એન્ડ આસ્ક, કારણ કે બીજા વાગે આપણે સાંભળ્યા ન લખીએ તો ચાલે. વોટ આપ્યું, વોટ નું વોટ, યુ નો ફેરફાર કરશું આપણે કોની પ્રમાણે, તો કે મનીષ પ્રમાણે. હી, ડુ નીકળી જશે, ઇન્ટેન્ડ જે છે એનો ભૂતકાળ કરશું આપણે, ઇન્ટેન્ડેડ. પછી આવશે ટુ, ડુ, અને નાવ આપેલું છે એનું શું કરી દઈશું આપણે, ધેન, બરાબર. આગળના વાક્ય બનાવવા ઉપરના વાક્યોને હું કાઢી નાખીશ. હવે એવું લખેલું છે બેટા કે આઈ વોન્ટ ટુ ગેટ એડમિશન ઇન કોમન સ્ટ્રીમ, આ કોણ બોલ્યું હોય, મનીષ, બરાબર. તો મનીષ, પછી કોણ આવશે, રિપ્લાય, કારણ કે જવાબ આપ્યો, સંયોજક તરીકે આવી જશે કોણ, ધેટ, આઈ નો ફેરફાર મનીષ પ્રમાણે થઈ જશે. હી, વોન્ટ આપેલું છે એનું થઈ જશે વોન્ટેડ, ટુ ગેટ એડમિશન in common stream, બરાબર છે. વાય આને વિશ, બરાબર. તો આને એમ કીધું કે ભાઈ મારે છે ને કોમન પ્રવાહની અંદર એડમિશન લેવું છે. તો આણે એમ પૂછ્યું ભાઈ શા માટે, જણે આખું પૂછ્યું એવું પૂછ્યું હોય કે વાય ડુ યુ વોન્ટ ટુ ગેટ એડમિશન ઇન કોમન સ્ટ્રીમ. તો તમે આખું પૂછી શકો છો પૂરું કરીને, અને બાકી ટૂંકમાં હું જેમ લખું એવી રીતે પણ લખી શકો, કે સુરેશ ask reason for that, કે સુરેશે એના માટે કારણ પૂછ્યું. એના માટે એટલે શેના માટે, ભાઈ તારે શું કામ કોમન સ્ટ્રીમમાં એડમિશન લેવું છે. એટલે આવી રીતે પણ લખી શકાય અને વાક્યને પૂરું કરીને પણ લખી શકાય. ઓકે, એ તમારી મરજી. પછી છે, આઈ લાઈક કોમર્સ મોર ધેન સાયન્સ. તો આમાં શું કોણ બોલ્યું હોય, મનીષ. મનીષ રિપ્લાય ધેટ,
I નું શું કરી દેવાનું he like નું શું કરી દેશું આપણે liked commerce more than science બરાબર તો આ થઈ ગયો તમારો ઇનડાયરેક્ટ સ્પીચ નો પેરેગ્રાફ ઓકે નેક્સ્ટ લઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો અવશ્ય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 52 નંબર થી હાઉ એવર ટ્રુ યોર કેસ મે બી યુ ખાલી જગ્યા પછી વાક્ય અધૂરું છે અને કૌંસમાં આપણને એક તો આપ્યું છે હિન્ટ તરીકે મસ્ટ અને ટોપિક કીધો છે શોઈંગ કોન્ટ્રાસ્ટ પછી છે વિદ્યાર્થી મિત્રો 53 નંબર ગીવ ધ ચાઇલ્ડ નાઇધર અ ટ્રાઇસિકલ વાક્ય અધૂરું છે અને નોટ અને શોઈંગ ચોઈસ હિન્ટમાં આપણને કયો શબ્દ આપી દીધો નોટ બરાબર નોર સૂપ આવે એની વાત નથી થતી હો ઘણા કે હા સર નોર સૂપ એવી મજા આવે મજા ના આવે ખાવા પીવામાં આપણે સુરત વાળાને બધી મજા ના આવે સ્કૂલ ઇઝ અ પ્લેસ અધૂરું પછી વેર આ હિન્ટ છે અને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પછી 55 હી વોઝ યુઝ ટુ મગજ યાર આપજો વિદ્યાર્થી મિત્રો વોઝ યુઝ ટુ છે એટલે આને ટુ બી યુઝ ટુ કહેવાય હો ભાઈ અજુરું કાઉન્ટ્સમાં છે વિઝિટિંગ અને હવે કયો ટોપિક તમને ખબર પડી જ જાય હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ કે ટુકમાં લખે જે લખે છે 56 ધ અમૂલ ડેરી આપણા ભારતની શાન કહી શકો તમે મોટામાં મોટી એશિયાની ડેરી બિગર પછી વાક્ય અધૂરું છે કાઉન્સમાં ખબર પડી ગઈ છે બધાને કે શું આવવાનું છે એક ધેન હિન્ટ છે અને કમ્પેરિઝન થોડા અક્ષર એ નાના થઈ ગયા છે પણ બોલું છું એટલે વાંધો નહીં આવે ચાલો હવે જોજો હાવેવર ટ્રુ યોર કેસ મે બી તમારો કેસ ગમે તેટલો સાચો હોય બરાબર તમારો કેસ ગમે એટલો સાચો હોય યુ ખાલી જગ્યા તો મસ્ટ અને શોઈંગ કોન્ટ્રાસ્ટ બરાબર હાવેવર એટલે કોન્ટ્રાસ્ટનો શબ્દ તો આવી જ ગયો છે મસ્ટ વાપરવાનું કીધું યુ મસ્ટ ગીવ આતંકવાદીઓ give the child neither a tricycle બરાબર બાળકને તમે ટ્રાઇસિકલ મતલબ કે ત્રણ પૈડા વાળી સાયકલ પણ ન આપો અને નોર વાપરવાની કીધું આપણને આમ નહીં ખબર પડી જાય કે નાઈધર એવું નોર આવશે તો ટ્રાઇસિકલ છે હવે હું મૂકી દેવાય સામે બાઇસિકલ એને ટ્રાઇસિકલ એ ના આપો અને બાઇસિકલ પણ ન આપો કારણ કે ચોઈસ જ બતાવવાની હતી આપણે બરાબર અ સ્કૂલ ઇઝ અ પ્લેસ શાળા એક એવું સ્થળ છે વેર હિન્ટ આપી દીધું હતું બરાબર વેર પછી આપણે લખી દઈએ કે ભાઈ સ્ટુડન્ટ્સ ગેટ એજ્યુકેશન કે જ્યાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે બરાબર
he was used to પણ મેં કીધું યાદ રાખજો was used to છે only used to નથી એટલે hint માં જોય ને visiting આપ્યું ing આપ્યું છે એટલે અહીંયા લખવું પડશે શું આપણે કે he was used to visiting પછી લખી દઉં મુંબઈ કે તે મુંબઈની મુલાકાત લેવા માટે ટેવાયેલો હતો The Amul Dairy is bigger. બરાબર હવે bigger એ ન્યાથી ખબર પડે comparative છે જેને રત્ન આવડતી એમ ખબર પડે બાકી તો કે અમને ક્યાં નથી કઈ ખબર પડે એમ ધ્યાન એ લોકો હિન્ટમાં આપી દીધું બરાબર તો ધ અમૂલ ડેરી ઇઝ બિગર ધેન પછી અંદર કે મૂકી દઈએ મધર ડેરી કે પછી આપણી સુરતની તમે લખો કે સુમૂલ ડેરી વોટ એવર એ તમારી મરજી તમે કયું નામ લખો બરાબર છે પણ ટૂંકમાં છે કોઈ બી એક નામ લખવાનું હતું ધેન પછી એટલે બંનેની કમ્પેરિઝન થઈ છે બરાબર તો આ તમારા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફરી પાછું યાદ કરાવી દઉં કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં એક જ જવાબ આવે એવું ફરજિયાત નથી અલગ અલગ જવાબો આવી શકે છે પણ રચના કેવી હોવી જોઈએ સાચી રચના ખોટી તો વાક્ય ખોટું બરાબર આ માઇન્ડમાં તમારે સેટ કરવું પડે ઓકે નેક્સ્ટ આગળ જઈએ આપણે હવે આવે છે વિદ્યાર્થી મિત્રો 57 નંબર ની અંદર સિન્થેસિસ ધ કમ્પ્યુટર ઇઝ કોલ્ડ મિકેનિકલ બ્રેઇન ઇટ કેન સોલ્વ મેની mathematical problems it cannot feel like human beings ઉકેલી શકે છે ઇટ કેન નોટ ફીલ લાઈક હ્યુમન બીંગ એ માણસની જેમ અનુભવ કરી શકતું નથી તો બહુ સિમ્પલ છે કમ્પ્યુટર ઇઝ કોલ્ડ અ મિકેનિકલ બ્રેઇન અહીંયા શું મૂકી દેવા બીકોઝ કારણ કે ઇટ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ કે ઘણી બધી ગણિતની સમસ્યાઓને ઉકેલી શકે છે અને એમ મૂકી દે બટ પરંતુ ઇટ કેન નોટ ફીલ લાઈક હ્યુમન બીંગ્સ માણસની જેમ અનુભવ કરી શકતું નથી ઓકે આ સિન્થેસિસ આને પણ અલગ રીતે લખી શકાય પણ તમારા સર પાસે ચેક કરાવવાનું તમારે કે સર આ મારું સાચું છે કે ખોટું ઓકે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ થિંગ આવી રહી છે એરો આજના પેપરની ઉત્તરાયણ કોઝ ધ ફેસ્ટિવલ ઓફ કાઇટ્સ ધ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ Fond of kites the amazing matter of Uttarayan is that it fall on 14 January every year you can see more some colorful flies
You can see some colorful kites. In the sky, the sun moves its direction to the north. People give arms to a needy. આપણને ખબર પડી દીધી, આર લખીને ખબર પડી દીધી નીચેના વાક્યમાં, પણ એક્ટિવ નથી, પેસિવ છે. પાછળ ભલે બાય પ્લસ કરતા નથી આપ્યું, છતાંય કેવું છે, પેસિવ. આપણે કેમ ફંક્શન આવતું હતું, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, તો એમ પાછળ કંઈ કરતા નહોતો આવતો, બરાબર છે. આ એવી જ વસ્તુ થાય, એટલે સાદા વર્તમાનનું પેસિવ કરો, એટલે પેલા ઉત્તરાયણ સાથે ડુ બી ઇઝ લખવું પડે, અને કોલનું વિધેય શું કરવું પડશે, કોલ્ડ. એટલે જવાબ આપણો થઈ જશે ઇઝ કોલ્ડ, કારણ પેસિવ છે એટલે. પાછળ બાય પ્લસ કરતા નથી, પણ આગળ કર્મ છે, બરાબર. કારણ કે ઉત્તરાયણ જાતે થોડી પોતાને પોતાને કહે છે કે હું પતંગનો તહેવાર છું, આપણે લોકો કહીએ છીએ, બરાબર. The young boys and girls are fond of kites. યુવાન છોકરાઓ અને છોકરીઓને ખૂબ પતંગનો શોખ છે. The amazing matter of ઉત્તરાયણ is that it ખાલી જગ્યા on 14 January. બહુ જ અદ્ભુત વસ્તુ જે ઉત્તરાયણની એ છે કે ઇટ ખાલી જગ્યા on 14 January. હવે અહીંયા ઇટ લખ્યું, સાદા વર્તમાન પ્રમાણે હિશી ઇટ કરતા આવે તો ક્રિયાપદમાં SES લગાડવું પડે, એટલે અહીંયા આપણે ફોલ નહીં ચાલે, એનું શું કરવું પડશે, ફોલ્સ. શું કામ, હિશી ઇટ આવે એટલે SES લગાડવું પડે, કે 14 તારીખે જ પાછું આવે છે. Every year, દર વર્ષે, you can see some colorful kites in the sky. તમે છે આકાશની અંદર થોડીક એ રંગબેરંગી પતંગો છે ને જોઈ શકો છો. The sun moves its direction. હવે અહીંયા એપોસ્ટ્રોફી S છે. એપોસ્ટ્રોફી ક્યારે બતાવવાનો હોય, માલિકી દર્શાવવાની હોય, તો અહીંયા તો સન મૂન, બરાબર છે, સૂર્યનું પોતાનું જ કહેવાનું છે, એટલે અહીંયા એપોસ્ટ્રોફી ક્યાંય નહીં આવે. ઇટ્સ ITX. Then, to the north, people give arms to a needy. હવે આર્ટિકલ અ વાપર્યો છે, પણ જ્યારે એક વર્ગની વાત કરતા હોઈએ, જેમ કે અહીંયા લખ્યું છે નીડી, એટલે કે જરૂરિયાતમંદ, એટલે બધા જરૂરિયાતમંદની વાત થાય છે, તો સમૂહની વાત થાય ત્યારે આર્ટિકલ કયો લેવો પડે, ધ, બરાબર છે. આ ચાર એમાં મિસ્ટેક હતી જે અંડરલાઈન કરેલી હતી, અને એને આપણે આવી રીતે સુધારવાની, સુધારતી વખતે આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો છે, અને જ્યાં તમે સુધારો કર્યો હોય ત્યાં અંડરલાઈન કરવાની, તો જ દેખાશે ચેકિંગ કરનારને કે ભાઈ અહીંયા ભૂલો છે. ઓકે, તો આજે આપણે પેપર પૂરું કરવાની સાથે આપણો લેક્ચર છે એને પણ પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી છે એક નવા રિવિઝન સાથે છે મળશું. બાય બાય.